વિશિષ્ટ સમાંતર બાજુ ચતુષ્કોણ આજે આપણે ત્રણ પ્રકારના વિશિષ્ટ સમાંતર બાજુ ચતુષ્કોણ જોઈશું સમબાજુ ચતુષ્કોણ લંબચોરસ અને ચોરસ એમાં સૌ પ્રથમ આપણે સમબાજુ ચતુષ્કોણ લઈએ સમબાજુ ચતુષ્કોણ અહીંયા જે ચતુષ્કોણ એ બી છે એ સમબાજુ ચતુષ્કોણ છે ચતુષ્કોણ એ બી ચારેય બાજુઓની લંબાઈ સમાન છે એટલે કે એબીની લંબાઈ બીસીની લંબાઈ સીડીની લંબાઈ અને એડીની લંબાઈ એક સરખી છે ચતુષ્કોણ ABCD ની સામસામેની બાજુઓ સમાંતર હોય છે તેથી તે સમાંતર બાજુ ચતુષ્કોણ પણ છે એટલે કે AB અને સીડી સમાંતર જ્યારે રેખાખંડ BC અને રેખાખંડ AD સમાંતર થશે ચતુષ્કોણ ABCD ના વિકર્ણો રેખાખંડ એસી અને રેખાખંડ બીડી પરસ્પર કાટ ખૂણે બિંદુ એમમાં દુભાગે છે રેખાખંડ એસી લંબ રેખાખંડ બી તથા એ એમ બરાબર એમ એટલે કે રેખાખંડ એસી અને રેખાખંડ બી ચતુષ્કોણના બંને વિકરણો પરસ્પર દુભાગે છે એટલે કે વિકરણના એક સરખા બે ભાગ પાડે છે અહીંયા તમે જોઈ શકો છો કે એ એમ બરાબર એમ થશે જ્યારે બી એમ બરાબર એમ થશે બીજો વિશિષ્ટ પ્રકારનો સમાંતર બાજુ ચતુષ્કોણ લઈએ લંબચોરસ અહીંયા ચતુષ્કોણ એ બીસીડી એ લંબચોરસ છે લંબચોરસ એ સમાન માપના ખૂણા ધરાવતા સમાંતર બાજુ ચતુષ્કોણ છે હવે વિચારો કે જે ચતુષ્કોણના ચારેય ખૂણાઓ એક સરખા હોય તો તે કેટલા માપના થશે બરોબર તે નેવ અંશના થશે લંબચોરસનો દરેક ખૂણો કાટખૂણો હોય છે લંબચોરસના વિકર્ણો પરસ્પર દુભાગે છે એટલે કે વિકર્ણના બે એક સરખા ભાગ પાડે છે એ એમ બરાબર એમસી તથા બી એમ બરાબર એમડી થાય લંબચોરસના વિકરણો એક સરખી લંબાઈના હોય છે એટલે કે બંને વિકરણો રેખાખંડ એસી અને રેખાખંડ બીડી એક સરખી લંબાઈના હોય છે એટલે કે એસી બરાબર બીડી થશે ત્રીજા પ્રકારનો વિશિષ્ટ સમાંતર બાજુ ચતુષ્કોણ લઈએ ચોરસ અહીંયા તમે જોઈ શકો છો કે ચતુષ્કોણ એ બી સીડી એ ચોરસ છે ચોરસ એ સમાન લંબાઈવાળી બાજુ ધરાવતો લંબચોરસ છે લંબચોરસ છે એટલે તેમના ચારે ચાર ખૂણા નેવંશના થશે એટલે કે ચારે ચાર ખૂણા છે એ કાટખૂણા ખૂણા થશે ચોરસના વિકરણો સરખી લંબાઈના હોય છે એટલે કે એસી બરાબર બીડી થાય ચતુષ્કોણ એ બી સીડીના વિકરણો રેખાખંડ એસી અને રેખાખંડ બીડી પરસ્પર કાટખૂણે બિંદુ એમમાં દુભાગે છે અહીંયા તમે જોઈ શકો છો કે એસી અને બીડી એમ બિંદુમાં દુભાગે છે ત્યાં કાટખૂણો થશે રેખાખંડ એ લંબ રેખાખંડ બીડી તથા એ એમ બરાબર એમ થશે તથા બી એમ બરાબર એમ થશે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ આ ગુણધર્મમાં ચોરસનો વિશિષ્ટ પ્રકારનો ગુણધર્મ કે દરેક ચોરસ એ લંબચોરસ છે પરંતુ દરેક લંબચોરસ એ ચોરસ નથી એ જ રીતે દરેક ચોરસ એ સમબાજુ ચતુષ્કોણ છે પરંતુ દરેક સમબાજુ ચતુષ્કોણ એ ચોરસ નથી તો આજે આપણે વિશિષ્ટ પ્રકારના સમાંતર બાજુ ચતુષ્કોણના ત્રણ પ્રકારનો અભ્યાસ કર્યો